कोरोना महामारी ना कारणे बधा विद्यार्थीओनो अभ्यासक्रम बगड़ी रह्यो छे अने आ अभ्यासक्रम ने आपणे घरे बैठा शुरू करवानो प्रयत्न करिए। तो आजे आपणे धोरण 3 गणितनी अंदर क्यांथी जोवुं चेप्टर 1 जोईए। तो एक वखत शिक्षक छे ते विद्यार्थीओने एक मोटर कारनुं चित्र दोरीने लावा कहे छे। બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ અને ખૂબ જ સરસ મજાના મોટર કારના ચિત્રો દોરીને લાવે છે અને જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે ત્યારે વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ચિત્રો એકબીજાને બતાવે છે। એટલામાં અંશુલ નામનો વિદ્યાર્થી હોય છે તે હસવાનું શરૂ કરે છે અને ત્યારે જોઈએ કે અંશુલ હસે છે શું લેવા, તો તેનું ધ્યાન એક ધીરજ નામના છોકરાની મોટર કારની ગાડી પર જાય છે। તો તમને થતું હશે કે આ ધીરજની ગાડી જોઈને કેમ હસે છે, તો જેવી રીતે તમે અહીંયા બોર્ડ પર ચિત્ર જોઈ શકો છો અને તમારી પાસે જો બુક હોય તો તમે બુકની અંદર પણ ચિત્ર જોઈ શકો છો કે આ ચિત્ર કાંઈક અલગ જોવા મળે છે। ધીરજ છે તે અંશુલને પૂછે છે કે કેમ, શું થયું, તું કેમ હસે છે? તો અંશુલ કહે છે કે ધીરજ, તારી આ મોટર કારનું ચિત્ર છે ઈ જાણે એક મોટા ખોખાની અંદર એક નાનું ખોખું મૂકેલું હોય તેવું લાગે છે। પછી ધીરજ અંશુલ છે એ ધીરજને પોતાનું ચિત્ર બતાવે છે અને એ ચિત્ર પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે તમે આ બંને ચિત્રો જોયા તો તમને કંઈક જોવા મળ્યું હશે કે ધીરજ અને અંશુલ બંનેનું ચિત્ર એક જ સરખું છે, એટલે કે એક જ કલરનું જોવા મળે છે। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ ધીરજ અને અંશુલ બંનેના ચિત્રો એક સરખા કઈ રીતે થઈ શકે? તો મિત્રો, એવું બની શકે કે ધીરજ અને અંશુલ બંનેના ઘરે એક જ સરખી અને એક જ કલરની ગાડી હશે, સાચું ને? હવે ધીરજ કહે છે કે અંશુલ, મેં મારું ચિત્ર છે એ અગાસી પરથી જોઈને બનાવ્યું છે। ત્યારબાદ જોઈએ કે અંશુલનું ચિત્ર અને ધીરજનું ચિત્ર એક જ ગાડીનું હોવા છતાં પણ અલગ અલગ જોવા મળે છે। તો મિત્રો, આ વાત ઉપરથી આપણને એ જાણવા મળે કે જો કોઈ પણ વસ્તુ એક જ હોય અને તે એક જ જગ્યાએ પડી હોય છતાં પણ જો તેને અલગ અલગ બાજુએથી જોવામાં આવે તો તેનો આકાર બદલાઈ જાય છે, બરાબર ને? તો હવે આપણે બીજું જોઈએ કે તમે અહીંયા ચિત્રો જોવો છો કે આ ચિત્રો છે તેની અંદર આપણને એક જ ચિત્ર હોવા છતાં પણ અલગ અલગ જોવા મળે છે। જેમ કે ગુલાબનું ચિત્ર, ગુલાબના ચિત્ર, ગુલાબ એક જ છે પરંતુ તે ગુલાબને ઉપરથી જોતા કંઈક અલગ દેખાય છે, સામેથી જોતા કંઈક અલગ જોવા મળે છે। તેવી જ રીતે પેન્સિલનું ચિત્ર, પેન્સિલનું ચિત્ર પણ એક જ જગ્યાએથી મૂકેલું છે, એક જ જગ્યા પર મૂકેલું છે, પરંતુ જો તેને સામેથી જોતા તે કંઈક અલગ જોવા મળે છે અને તેને ઉપરથી જોતા પણ કંઈક અલગ જોવા મળે છે। ત્યારબાદ જોઈએ તો અહીંયા તમને એક ટેબલનું ચિત્ર આપવામાં આવેલું છે। સો વિદ્યાર્થી મિત્રો, આ બે ચિત્રો ઉપરથી તમને એ તો ખબર પડતી હશે કે કોઈ પણ ચિત્રને એક જ જગ્યાએ રાખવામાં આવે અને જો તે જ વસ્તુને અલગ અલગ જગ્યાએથી જોવામાં આવે તો તે કેવું દેખાય છે। તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટેબલનું ચિત્ર આપેલું છે। આ ટેબલનું ચિત્ર તમને શું લાગે છે કે કઈ બાજુથી જોવામાં આવેલું હશે? ખૂબ જ સરસ, સામેની બાજુથી આ ટેબલનું ચિત્ર જોવામાં આવેલું છે।
परंतु जो हवे आपणे आज टेबल ने ऊपर थी જોઈએ તો તે કેવું જોવા મળે છે? ખૂબ જ સરસ, અહીંયા તમને ચિત્ર બતાવેલું છે કે જો આપણે આજ ટેબલ ને ઉપર થી જોઈએ તો એક મોટા લંબચોરસ પાટિયા જેવું જોવા મળે છે। ત્યારબાદ તમારી પુસ્તક ની અંદર તમને કેટલાક ઉદાહરણો આપેલા છે, ચલો આપણે તે ઉદાહરણો જોઈએ। અહીંયા તમે જુઓ છો જે ચિત્રો તમારી પુસ્તક ની અંદર આપેલા છે એ જ ચિત્રો તમને અહીંયા ઉપર સ્ક્રીન ઉપર પણ જોવા મળે છે કે કુકર છે, એક ચપ્પલ છે, એલચી છે અને એક નાનો એવો કબાટ છે। હવે જો આ જ ચિત્રોને આપણે ઉપર એટલે કે આ જ વસ્તુઓને જો આપણે સામેથી આ જોયેલા છે તો આવા દેખાય છે અને જો ઉપરથી જોઈએ તો તે કેવા દેખાશે તે હવે આપણે જોઈએ। વિદ્યાર્થી થોડુંક વિચારો તો કે આ વસ્તુઓને ઉપરથી જોવામાં આવે તો તે કેવા દેખાતા હશે? ખૂબ જ સરસ, આ ચિત્રોને જો ઉપરથી જોવામાં આવે તો તે કંઈક આવા જોવા મળે છે અને આ આના ચિત્રો પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે। વિદ્યાર્થીઓ હવે તમારા ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ હશે જેમ કે ફ્રીજ, મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન, પાણીનો ગ્લાસ, ચાનો કપ કે પછી કોફીનો કપ, આ બધી વસ્તુઓ છે તેનું તમે ઘરે અવલોકન જરૂરથી કરજો કે જો તેને સામેથી જોવામાં આવે તો તે કેવું દેખાય છે, બાજુ પરથી જોવામાં આવે તો તે કેવું દેખાય છે અને ઉપર મથાળાના ભાગેથી જોવામાં આવે તો તે કેવું દેખાય છે। હવે તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો, શું તમે મને કહેશો કે આ ચિત્રમાં તમને શું દેખાય છે? વેરી ગુડ, ખૂબ જ સરસ, આ ચિત્રની અંદર એક બિલાડી, ઘણા બધા વિદ્યાર્થી અને એક શિક્ષક જોવા મળે છે। હવે આપણને ખબર છે પરંતુ બિલાડી છે એ શિક્ષકને શોધે છે, તો શું તમે આ વિદ્યાર્થીને સોરી આ બિલાડીને તમે શિક્ષક શોધવામાં મદદ કરશો? સરસ, અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી આગળ એક ટેબલ પાસે એક શિક્ષક ઊભેલા જોવા મળે છે અને મને ખબર જ હતી કે તમે આ બિલાડીની મદદ જરૂરથી કરશો। વિદ્યાર્થી મિત્રો ઉપરથી જોતા વસ્તુ કેવી લાગે છે, સામેથી જોતા વસ્તુ કેવી લાગે છે અને બાજુ પરથી જોતા વસ્તુ કેવી લાગે છે એ તો હવે આપણે સમજી લીધું, તો થોડોક મહાવરો પણ કરી લઈએ। અહીંયા તમને થોડાક ચિત્રો આપવામાં આવેલા છે અને જેમ તમે જોઈ શકો છો તેવી રીતે કે અહીંયા તમને સીડીનું ચિત્ર આપવામાં આવેલું છે, એની બાજુમાં પણ સીડીનું ચિત્ર છે, ટેબલનું ચિત્ર છે, ખુરશીનું ચિત્ર છે, પેન્સિલનું ચિત્ર છે અને એક બસનું ચિત્ર છે। વિદ્યાર્થી મિત્રો કહેશો મને કે સૌથી પહેલાં જે સીડીનું ચિત્ર છે એ કઈ બાજુથી જોવામાં આવેલું છે? વેરી ગુડ, તે ચિત્ર છે તે આપણને બાજુમાંથી એટલે કે બાજુ પરથી જોવામાં આવેલું છે। હવે તમારી પાસે બુક તો છે જ, તો લખવાનો પ્રયત્ન પણ જરૂરથી કરજો। તેની બાજુમાં પણ એક સીડીનું ચિત્ર છે, ઈ સીડીના ચિત્રને કઈ બાજુથી જોવામાં આવેલું છે, કઈ દિશામાંથી જોવામાં આવેલું છે કહી શકશો? ગુડ, એ ચિત્ર પણ સામેથી જોવામાં આવેલું છે। હવે સામેથી જોવામાં આવેલું છે એટલે કે સીડી ઉપર જો ચડેલા હોય અને સીડીની સામે ઊભા રહીએ ઉપર ચડીને તો ચિત્ર તે આપણને કાંઈક આવું જોવા મળે છે। હવે આપણે જોઈએ કે તેની બાજુમાં ટેબલનું ચિત્ર આપેલું છે,
અને આ ટેબલના ચિત્રને તો આપણે આગળ પણ જોઈ ગયા કે જો ઉપરથી જોવામાં આવે તો તે ચિત્ર આપણને કેવું દેખાય છે, આની અંદર આપેલા ચિત્ર જેવું. એટલે એનો જવાબ શું આવશે મિત્રો, કે આ જે ચિત્ર છે તે ઉપરથી જોવામાં આવેલું છે. હવે ખુરશીનું ચિત્ર જોવા મળે છે. આ ખુરશીના ચિત્રને કઈ બાજુથી જોવામાં આવેલું હશે? વેરી ગુડ. આ ખુરશીના ચિત્રને બાજુ પરથી જોવામાં આવેલું હશે. હવે તેની બાજુમાં એક ષટકોણ આકારની પેન્સિલનું ચિત્ર જોવા મળે છે. આ ચિત્ર પણ આપણે આગળ જોયું કે જો સામેથી જોવામાં આવે તો પેન્સિલનું ચિત્ર કંઈક આ રીતનું, એટલે કે આપણને આમ ઊભું જોવા મળે છે, આખી પેન્સિલ દેખાય છે. પરંતુ જો તે ચિત્રને ઉપરથી જોઈએ તો તે આપણને અહીંયા દર્શાવેલ ચિત્ર મુજબ ષટકોણ જેવું જોવા મળે છે. એટલે પેન્સિલના ચિત્રને પણ ઉપરથી જોવામાં આવેલું છે, માટે તે ચિત્ર છે તે આપણને ષટકોણ આકારનું જોવા મળે છે. હવે જોઈએ બસનું ચિત્ર. બસની અંદર તો બધા બેઠેલા હશો અને બસ તો તમે જોયેલી જ હશે. જો બસને આપણે સામેથી જોઈએ તો તે કંઈક અલગ જોવા મળે છે, બાજુ પરથી જોઈએ તો પણ તે કંઈક આપણને અલગ જોવા મળે છે, અને ઉપરથી જોઈએ તો પણ તે આપણને કંઈક અલગ જોવા મળે છે. તો ચલો તમે મને કહેશો કે આ બસના ચિત્રને કઈ બાજુથી જોવામાં આવી હશે? તો તે આવી જોવા મળે છે. હા, આ બસને બાજુ પરથી જોવામાં આવેલી હોવાથી તે આપણને ચિત્રમાં આપેલી છે તેવી જોવા મળે છે. હવે અહીંયા જેમ આપણે જોયું તેમ કે અલગ અલગ બાજુએથી જોતા ચિત્રો છે તે અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ જગ્યા પર રાખેલા હોય તો આપણને ખબર છે કે ચિત્રોમાં થોડોક ફેરફાર જોવા મળે, પરંતુ એક જ જગ્યાએ હોય અને અલગ અલગ બાજુથી હોય તો જેમ આ મુજબ આપણને અલગ અલગ દિશાએથી જોવા મળે છે. હવે તમે જાણો છો કે આપણા ગુજરાતની અંદર બધા તહેવારો ખૂબ જ સરસ મજાના અને ધૂમધામથી ઉજવવામાં આવે છે. હવે આપણે તે તહેવારો વિશે થોડીક માહિતી મેળવીએ. તહેવારોની અંદર ઉત્તરાયણનો તહેવાર હોય તો તેમાં આપણને પતંગ ચગાવવાની મજા આવે છે. ત્યારબાદ જોઈએ તો ધૂળેટીનો તહેવાર હોય તો તેમાં આપણને રંગોથી રમવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ જોઈએ તો એવા ઘણા બધા તહેવારો છે, એમાંનો એક દિવાળીનો તહેવાર છે. તે તો સૌથી વધારે બાળકોનો પ્રિય તહેવાર છે, કેમ કે દિવાળીમાં એક તો નવા નવા કપડાં પહેરવાની મજા આવે છે, મીઠાઈઓ ખાવાની મજા આવે છે, અને સૌથી વધારે બાળકોને ફટાકડા ફોડવાની મજા આવે છે. હવે તમે દિવાળીના તહેવારે તો જોયું જ હશે કે રંગોળી બધાના ઘરે ઘરે કરવામાં આવે છે. હવે આ રંગોળી જો આપણે કરવી હોય અને એ રંગોળીને સરળતાથી કરવી હોય તો કઈ રીતે કરી શકાય તે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આજે આપણે અહીંયા બાજુઓનો ક્યાંથી જોવું તેનો મહાવરો કર્યો તે લખવાનો પ્રયત્ન કરજો.